હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં સીસીઈ પ્રિલિમ પરીક્ષા 2024 મોસ્ટ એમપી રૂઢિપ્રયોગ કે જેમાંથી 3 માર્ક રોકડા મેળવી શકશો તેના વિશે ચર્ચા કરીશું. તો વિડીયો સંપૂર્ણ જોઈ લેજો. સૌ પ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તક ધોરણ 6 પ્રથમ સત્ર પાઠ 3ની અંદર જે રૂઢિપ્રયોગો છે તેની ચર્ચા કરીએ. રસ પડવો એટલે કે ધ્યાનથી જોવું અથવા પોતાની વાત જે થઈ રહી છે એની અંદર રસ લેવો. ત્યાર પછી નિશબ્દ બની જવું એટલે કે શાંત થઈ જવું. આજીજી કરવી તો આગ્રહ કરવો અથવા વિનંતી કરવી. પડતું મૂકવું એટલે કે છોડી દેવું, ત્યજી દેવું અથવા બાજુમાં મૂકવું. વિદાય લેવી તો એનો અર્થ થાય છૂટા પડવું. ત્યાર પછી પાઠ 4ની અંદર જોતરાઈ જવું તો એનો અર્થ થાય છે કામે લાગી જવું અથવા કામે લાગી પડવું. દિલ દઈને એટલે ખૂબ જ ખંતથી, ઉત્સાહથી કે ધગશથી પોતાના કામમાં રહેવું. કામમાં આત્મા રેડી દેવો, પૂરેપૂરી લગન અને ધગશથી કાર્ય કરવું. પરગણ માંડવા એટલે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરવી. દિલ દ્રવી ઉઠવું, ખૂબ જ આઘાત લાગવો અથવા ખૂબ દુઃખ થવું. કામમાં એકરૂપ થવું, પોતાના કામમાં તલ્લીન કે એકાગ્ર થઈ જવું. કામ માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી. મનસૂબો કરવો, સંકલ્પ કરવો, નિશ્ચય કરવો કે પ્રતિજ્ઞા લેવી. માંડી વાળવું તો કામ બંધ કરવું અથવા અંત લાવવો. નિયમ લેવો તો એનો અર્થ થાય છે વ્રત લેવું, શપથ લેવી, સંકલ્પ લેવો. પ્રતિજ્ઞા લેવી તો એનો અર્થ થાય છે શપથ લેવી. છાતીના પાટિયા બેસી જવા એટલે કે હિંમત વગરનું કે ના હિંમત થવું. પાછી પાની કરવી તો પીછેહટ કરવી, પાછા હટવું. જાત ભૂલી જવી એટલે કે શરીર ઘસી નાખવું. ઢંઢેરો પીટવો તો કે જાહેરાત કરવી અથવા વાગોળવું. સ્વર્ગવાસ થવો તો મૃત્યુ થવું અથવા રામચરણ થવું. પાઠ 6ની અંદર ઉચાળા ભરવા એટલે ઘરબાર ખાલી કરીને ભાગી જવું, નાસી જવું અથવા પલાયન કરવું. પરગણ માંડવા તો નવી શરૂઆત કરવી. સંગ્રહી રાખવું, એકઠું કરવું કે ભેગું કરવું. બે પાંદડે થવું, સુખી થવું, સંપન્ન થવું. મનમાં ગાંઠ વાળવી એટલે નિશ્ચય કરવો અથવા નક્કી કરવું. દાંડાઈ કરવી, કામચોરી કરવી, આળસ કરવી. વાહણા વાઈ જવા, ઘણો સમય વીતી જવો. લમણામાં રહી જવું, યાદ રહી જવું. લાગમાં આવવું, કબજામાં આવવું, તક મળવી. તેડું મોકલવું, નોતરું મોકલવું અથવા આમંત્રણ આપવું અથવા બોલાવવું. ભોં ખોતરવા માંડવું એટલે એકી ટચે નીચે જોઈ રહેવું. અકલનું તાળું ઉગડવું એટલે કે બુદ્ધિ ખીલવી અથવા બુદ્ધિ આવવી, સાચી વાતનું ભાન થવું. પરડો લેવો, સખત રીતે વીટી લેવું. અજગર જે ખોરાકનું ગ્રહણ કરે છે એને કહેવાય ભરડો લેવો. સાદ દેવો, બૂમ પાડવી અથવા રાડ પાડવી. વાણિયા વિદ્યા વાપરવી, સમય પારખીને કામ કરવું અથવા બુદ્ધિથી કામ લેવું. નેવાના પાણીએ હાથ ધોવા, કોઈની ઉદારતા કે ભલામણસાઈનો દુરુપયોગ કરવો. ચોપડા ચોખ્ખા કરવા એટલે કે હિસાબ કરવો. આગળ પેટ હોવું, ખોરાકની આવશ્યકતા હોવી. આંખો કાઢવી, ધમકી આપવી અથવા ડરાવવું. ઘાયે ચડવું, લાગમાં આવી જવું. ફાટીને ધુમાડે જવું, બહુ છકી જવું. શરમ
પરવી માન રાખવું કે મોભો જાળવવો, થોડે દાડે તારા બતાવવા, અસહ્ય પરિસ્થિતિ અનુભવવી, ડચકારો કરવો, ઉચ્કેરાવું, ઢીલા પગે નિરાશા અનુભવતા, વીલા મોઢે તો ઉદાસ ચહેરે, ભીત સોસરવું સૂજવું, સ્પષ્ટ રીતે સમજાઈ જવું, વાણા વાઈ જવા ઘણો સમય વીતી જવો, ભાવ પૂછવો, મહત્વ વધવું અથવા માનપાન વધવા, ખાતું પાડવું, ચોપડામાં નવેસરથી હિસાબ લખવો, ભાલીએ ભરવી દેવું, બરાબરની ખબર લેવી. ત્યાર પછી પાઠ નંબર 7ની અંદર પંથ કાપવો, રસ્તા પર આગળ ચાલવું, ખાંડાની ધારે ચાલવું, વિકટ માર્ગ ઉપર ચાલવું, સાહસ ભરેલું કાર્ય કરવું, પાઠ આવવો, બોધ કે સંદેશ મળવો, હિંમત ખોવી, નિરાશ થઈ જવું, આશા છોડી દેવી અથવા ઉદાસ થઈ જવું. પાઠ નંબર 8, નજર કરવી, લક્ષ આપવું, જોઈ લેવું, મોં ઢાંકી દેવું, અછૂતપણાના ભાવથી પોતાની જાતને છુપાવવી, દાહડો બગડ્યો, દિવસ બગડવો અથવા ન ધાર્યું હોય તેવું થવું, પાછા ફરવું, પીછેહઠ કરવી, કકડીને ભૂખ લાગવી, મહેનત કર્યા પછી સખત ભૂખ લાગવી, બરાડી ઉઠવું, મોટેથી બૂમ પાડવી, ઊંચે સ્વાચે એટલે ઉતાવળે, લાલ પીળા થઈ જવું, ખૂબ ગુસ્સો આવવો, વહેમ રમ્યા કરવો, સતત શંકા થવી, કાનમાં કંઈક કહેવું, કોઈને ગુપ્ત વાત કરવી, વિચાર પડી જવું, ચિંતામાં પડી જવું, સમજ ન પડવી, સરપાવ આપવો એટલે ઇનામ આપવું અથવા પ્રોત્સાહન આપવું. પાઠ નંબર 9, મેળો જામવો, મેળાપ થવો, ઘણા માણસો એકઠા થવા. ગામનું નાક હોવું, ગામનું ગૌરવ કે શોભા હોવી, મૂછ મરડવી, મૂછના આંકડા વાળવા, અભિમાન બતાવવું, તડકી છાંયડી જોવી, સુખ દુઃખમાંથી પસાર થવું, પગ નાચવા, અતિશય આનંદ થવો, ઓસલો ફૂટવો, લાડમાં મરમુઆ જેવી ગાળ દેવી, આવી બનવું, માર પડવાની ભીતિ, આગ મૂકવી, મરેલાનો અગ્નિસંસ્કાર કરવો, શ્રી ગણેશ કરવા એટલે નવી વસ્તુનો પ્રારંભ કરવો, ઠંડી ઉડાડવી, ઠંડી દૂર કરવી, લૂ ફૂંકાવી, ગરમ પવન વાવો, માથે કરવો, અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ બનાવી મૂકવા અથવા ખૂબ જ દેવું થવું, પોરો ખાવો, વિરામ લેવો, આરામ કરવો, પેટ ગુજારો કરવો, પેટ પૂરતું ખાવાનું મળવું અથવા પેટીયું રળવું, ઉચાળા ઉપાડવા, એક જગ્યાએથી ચીજવસ્તુને બીજી જગ્યાએ ફેરવવી અથવા લઈ જવી, પૂઠ વાળીને જોવું, પાછા ફરીને જોવું. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.